વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠનો જે યુનિટ છે પહેલો યુનિટ એનું બીજું એક કોમ્પ્રિએન્શન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ચાલુ કરતા પહેલાં જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને આ વિડીયો કેવું લાગ્યું એના વિશે જરૂરથી કોમેન્ટ કરજો તો જોઈએ આપણે કાઉટ યર ટુ સઈઝ એટલે બીજા નંબરનો દરબારી કહે છે હી કેન ક્યુ એની ઇલનેસ બાય પૂજા હી એટલે અહીંયા આગળ સાધુની વાત છે કેન એટલે કરી શકે છે ક્યુર એટલે એનો ઈલાજ કરે છે એની એટલે કોઈપણ ઇલનેસ એટલે માંદગી અથવા બીમારી બાય એટલે દ્વારા અને પૂજા એટલે પૂજા એટલે કે તે પૂજા દ્વારા કોઈ પણ બીમારીનો ઇલાજ કરી શકે છે બટ યુ નીડ ટુ પે હિમ એ બિગ શમ ફોર ડેટ બટ એટલે પરંતુ યુ એટલે તમારે નીડ એટલે જરૂરિયાત છે ટુ પે એટલે ચૂકવવા હિમ એટલે તેને આ બિગ સમ બિગ એટલે મોટી સમ એટલે રકમ ફોર ડેટ એટલે તેના માટે પરંતુ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડશે મોટી રકમ ચૂકવવાની જરૂરિયાત છે ધ કિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધી સાધુ રાજા કહે છે આ એટલે મારે વન્ટ એટલે ઇચ્છું છું નો એટલે જાણવા મોર એટલે વધારે અબાઉટ એટલે ના વિશે ધીસ એટલે આ અને સાધુ એટલે સાધુ મારે આ સાધુ વિશે વધારે જાણવું છે બટ યુ કેન ગો નાવ બટ એટલે પરંતુ યુ એટલે તમે ગો એટલે જાઓ ના એટલે અત્યારે પરંતુ હવે તમે જાઓ આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી આ એટલે હું ડિસ્કસ એટલે ચર્ચા કરીશ ના વિશે ધીસ એટલે આ સાધુ વિથ રામન ઓનલી વિથ એટલે સાથે રામન એટલે જે રામન છે તે ઓનલી એટલે માત્ર અને આના વિશે હું માત્ર રામન સાથે જ ચર્ચા કરીશ તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો હવે જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ આ પેરેગ્રાફમાંથી આપણે શોધીને લખીશું પહેલો પ્રશ્ન છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સીકનેસ આ પેરેગ્રાફમાં સીખનેસ જે શબ્દ છે એનો જેવો અર્થવાળો બીજો શબ્દ કયો છે તો આપણે અહીંયા પહેલી લાઈન છે હી કેન ક્યુર એની ઇલનેસ ઇલનેસ એટલે માંદગી અથવા બીમારી થાય એના સીખનેસ એટલે પણ માંદગી અથવા બીમારી થાય એટલા માટે ઇલનેસ અને શીખનેસ એ બે સમાન અર્થવાળા શબ્દ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ આ સાધુ છે એના વિશે કોને વધારે જાણવું છે તો એનો જવાબ આપણે અહીંયાથી શોધવાનો છે કિંગ કે છે આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ એટલે આ એનો જવાબ છે કે હુ વોન્ટ ટુ નો તો ધ કિંગ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ એટલે કે રાજાને આ સાધુ વિશે વધારે જાણવું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ સાધુ ડૂ બાય પૂજા સાધુ પૂજા દ્વારા શું કરે છે તો અહીંયા પહેલી લાઈન છે હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા અહીંયા સાધુ માટે છે એટલે આપણે આન્સર લખશું ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા એટલે એ આગળ ડીડનો પ્રયોગ થયો છે એટલે ભૂતકાળમાં છે એટલે આપણે જે ક્રિયાપદ છે ક્યુર એને ક્યુ ઈડી ડી લગાવી દઈશું એટલે ક્યુર થઈ જશે તો ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા એટલે કે સાધુ પૂજા દ્વારા કોઈ પણ બીમારી દૂર કરી શકે છે અથવા સારી કરી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાધુ ટૂંક બ્લેન્ક ફોર પૂજા એટલે કે સાધુ પૂજા માટે ખાલી જગ્યા લે છે તો અહીંયા આપણે પહેલી લાઈન છે એમાં પહેલી લાઈનમાં બીજી છે બટ યુ નીડ ટુ પે હીમ અ બીગ ક્ષમ ફોર ડેટ એટલે પૂજા માટે મોટી રકમ લે છે તો અહીંયા આગળ આપણે ખાલી જગ્યામાં અબીક ક્ષમ લખવાનું છે એનો જવાબ છે કે સાધુ ટુ અ બિગ અબીકમ ફોર પૂજા નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેસ ફ્રોમ ધ પેસેજ આ ફકરામાંથી લેશ જે શબ્દ છે એનો વિરોધી શબ્દ શોધીને લખો તો લેશ એટલે ઓછું તો એનો વિરોધી શબ્દ છે અહીંયા આગળ આઈ વોન્ટ ટુ નો મોર જે મોર છે એનો મોર એટલે વધારે અને લેશ એટલે ઓછું તો મોર જે છે એ લેશનો વિરોધી શબ્દ છે એટલે આન્સર આવશે મોર